ભારે ઉકળાટ બાદ વાપીમાં બપોરે ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો. છેલ્લા 3 દિવસથી ભારે ઉકળાટ રહ્યો હતો અને માર્ગ ઉપર ફરી પાછી ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી. ભારે ગરમી વચ્ચે આજે બુધવારના રોજ બપોરના આશરે 12:30 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદથી બચવા માટે અનેક લોકોએ દુકાનો ઓવરબ્રિજ સહિતનો સહારો લેતા નજરે પડ્યા હતા. કાળા ડિબાંગ વાદળોને લઈ દિવસ પણ ધૂંધળો નજરે પડ્યો હતો. ભારે વરસાદ પડવાને લઈ માર્ગો પણ સુમસાન બની ગયા હતા. હમેશની જેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નોંધનીય છે કે દર વર્ષે વાપીના રહેવાસીઓ પાણી ભરાવાની અને ખરાબ માર્ગોની સમસ્યાથી પરેશાન બનતી હોવા છતાં જવાબદાર વિભાગની ટીમ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહી છે, જે કડવું સત્ય છે. ભારે વરસાદને પગલે કેટલાક સ્થળોના માર્ગો ઉપર થયેલા પુરાણ કામ ધોવાઈ ગયું હતું. માર્ગો ઉપર ફરી પાછા મોટા ખાડાઓ જોવા મળ્યા હતા. જ્યારે વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર તો મસ મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોની હાલત દયનીય બની જવા પામી છે. જ્યારે કેટલાક રેલવે ઓવરબ્રિજના માર્ગ વચ્ચે બેસાડેલી લોખંડની પટ્ટીઓ પણ ઉખડી ગયેલી છે અને વાહનોના ટાયર અડફેટે જોરદાર અવાજ આવતો હોવાથી આસપાસના રહીશો પણ પરેશાન બની ગયા છે. વાપીના ખરાબ થયેલા માર્ગો ઉપર નજર કરીએ તો વાપી જે ટાઈપ રોડ, ચલા મુક્તાનંદ માર્ગ, ચલા ગોલ્ડ કોઈન સર્કલ, વાપી રેલવે ફ્લાયઓવર બ્રિજ, PWD ઓફિસ 4 રસ્તા, જૂના રેલવે ગરનાળા રોડ, ટાંકી ફળિયા રોડ, વલીઠા રોડ ખરાબ બની ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે વાપી ગોવિંદા કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે ફરી પાછું ચોમાસાનું પાણી ફરી વળ્યું હતું અને હંમેશાની જેમ માર્ગ સમાંતર બનાવેલી ગટર પાણીમાં ગરક થઈ ગઈ હતી. અહીંથી પસાર થનારા સૌ કોઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન બની ગયા છે. તાજેતરમાં જ એક બાઇક ચાલક ગટરમાં ખાબક્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે અંગેનો અહેવાલ પણ અખબારો અને ચેનલમાં પ્રસિદ્ધ થયા બાદ પાલિકાએ ગટર ઉપર ઢાંકણાઓ મૂક્યા હતા. જ્યારે ચોમાસાના પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી. વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો વાપીમાં મોસમના કુલ વરસાદ 137 ઇંચ નોંધાયો હતો.